સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા લોકમાન્ય સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને સુવિધા સેનેટરી પેડ વિતરણ રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કરવામાં આવ્યું હતું. આઝાદીના 75મા અમૃત મહોત્સવ અંતર્ગત સુરતના વોર્ડ નંબર 9માં આજે રાજ્ય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ, બોર્ડના નગરસેવકો કૃણાલ સેનત સહિત પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા અને લોકમાન્ય સ્કૂલના આચાર્ય જતીનભાઈ, ટ્રસ્ટી હેશરુલભાઈ, સ્કૂલના અન્ય હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ 240 જેટલી સ્કૂલની વિદ્યાર્થીનીઓને સુવિધા પેટનું વિતરણ કર્યું હતું. મંત્રી દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરી, સરકાર દ્વારા મહિલાલક્ષી લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી, તેમજ હાજર વિદ્યાર્થીનીઓને તેમના આગળના આરોગ્યને લઈ કેટલીક માહિતી વિશે જાણકારી મેળવી અને તે માટે જાગૃત રહેવા સૂચન કર્યું હતું. રાજ્યમંત્રી દ્વારા સુવિધા સેનેટરી પેડ આપી તેનો ઉપયોગ અને તેના વિશે જાણકારી આપી હતી, જેથી તમામ લોકો નિરોગી રહે અને તે માટે સરકાર દ્વારા પેડનું વિતરણ કરી તમામ વિદ્યાર્થીઓને તેનો નિયમિતપણે ઉપયોગ કરે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9ની અંદર સુરત મહાનગરના કોર્પોરેટર શ્રી કુણાલભાઈ, ગૌરીબેન અને રાજનભાઈ દ્વારા આજે લોકમાન્ય વિદ્યાલયની અંદર મોટી દીકરીઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારની જે જન ઔષધિ યોજનાના સુવિધા પેડ બનાવ્યા છે એના ઉપયોગથી દીકરીઓ પોતે સ્વસ્થ સમાજની રચના તરફ આગળ વધે, એનો ઉપયોગ કરે અને પોતે શારીરિક રીતે પણ સ્વસ્થ રહે એના પ્રયત્નોની અંદર સ્વચ્છતા રહે, અને એના માટે અમે લોકોએ આજે પ્રયત્ન કર્યા અને ખૂબ સરસ દીકરીઓને માર્ગદર્શન પણ આપ્યું કે એમનું હિમોગ્લોબિન સારું રહેવું જોઈએ, એમનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ અને પોતાના માતા પિતા સાથે સ્વચ્છ ભારતના નિર્માણમાં તમે એ લોકો આપણને સહકાર આપે એ માટેની એમને અપીલ પણ કરી.